नमस्कार मित्रों, लेक्चर नंबर 14 में आप सौनु हार्दिक स्वागत करिए छे। मित्रों, गया लेक्चर में आपने जे स्पंद विषय नी आपने माहिती मेळवी थी, जेमा आपने एवुं कीधुं हतुं के आवृत्ति सहज जुदी पड़ती होय पण कंप विस्तार के वो समान होय तेवा तरंगो ज्यारे एकबीजा पर संपात थाय तो कंप विस्तार अने परिणामे ध्वनिनी प्रबळता महत्तम जोवा मळे। એ ઘટનાને આપણે શું કીધું હતું? સ્પંદ કીધું હતું। પરિણામ આપણે આવું મેળવ્યું હતું, એકમ સમયમાં સ્પંદની સંખ્યા બરાબર F1 માઇનસ F2। એના ઉપરથી આપણે પછી એક પરિણામ પણ નોંધ્યું હતું કે આ F1 માઇનસ F2 જે તફાવત લઈએ, કાં તો F2 માઇનસ F1 અથવા તો F1 માઇનસ F2, આ તફાવત એ 6-7 કરતો વધારે હોવો જોઈએ નહીં। જો તમારે સ્પંદ સ્પષ્ટ રીતે સાંભળવું હોય તો આપણે બંનેનો તફાવત F1 માઇનસ F2 એ તફાવત 6-7 એનાથી વધારે હોવો જોઈએ નહીં। એક બીજું પણ પરિણામ નોંધ્યું હતું મિત્રો, આપણે શું કીધું હતું? જો સ્વરકાંટો હોય, મેં સ્વરકાંટો તમને કીધો હતો, આપણને બતાવ્યો હતો, સ્વરકાંટાની બંને ભૂજા ઉપર આપણે મીણ લગાડીએ તો એ મીણ લગાડવાથી એની આવૃત્તિમાં ઘટાડો થાય છે। પરંતુ જો એના જે ચીપિયા જે છે ને બંને ભૂજાઓને આપણે કાચ પેપરથી ઘસવામાં આવે તો એની આવૃત્તિમાં વધારો થાય છે। આવી આપણે વાત નહોતી હતી મિત્રો, એના ઉપર આપણે એક્ઝામ્પલ પણ ગણ્યો હતો। એવો જ એક એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં અહીંયા 15.18 નંબરનો દાખલો છે, જુઓ પેજ નંબર 389। સિતારના બે તાર કેપિટલ A અને કેપિટલ B, સ્વર ગા સા રે ગા મા, એવો આપણે શબ્દ બોલીએ છીએ ને સા રે ગા મા પદની સા, તો એ ઘાસ ઉત્પન્ન કરવામાં થોડી સુમેળ ક્ષતિ ને લીધે 6 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે। કેપિટલ એ તારમાં તણાવ સહેજ ઘટાડતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે। તો તફાવત જે છે ને એ ઘટીને 3 હર્ટ્ઝ થાય છે। જો કેપિટલ એની મૂળ આવૃત્તિ 324 હર્ટ્ઝ હોય તો બીની આવૃત્તિ કેટલી હશે? જુઓ, પહેલા પણ કહેશે કે તાર એ અને તાર બીનો આવૃત્તિનો જે આપણે તફાવત છે એ 6 હર્ટ્ઝ આપણને સ્પંદ ઉત્પન્ન કરે છે, એટલે તાર એ અને બી માં આપણે જે સ્પંદ જે છે 6 હર્ટ્ઝ આવૃત્તિ ના સ્પંદ ઉત્પન્ન થતા હોવાથી, ચલો F1 એટલે આને કહીશું સ્પંદની સંખ્યા F1 માઇનસ F2 બરાબર, આપણે બે રીતે મેળવી હતી, કઈ વખતે આપણે શું કીધું હતું? નીચે સમય લીધો હતો અને ઉપર સ્પંદની સંખ્યા, એકમ સમયમાં સ્પંદની સંખ્યા, પણ એ આપણને સમય નથી આપ્યો એટલે બંનેનો આપણે તફાવત પ્લસ ઓર માઇનસ કેટલો છે? 6 હર્ટ્ઝ। કેટલો છે? 6 હર્ટ્ઝ, જ્યાં કેપિટલ એ ની એ તારની આવૃત્તિ તાર એ ની આવૃત્તિ F1 અને તાર બી ની આવૃત્તિ F2 છે। તો આપણે આવું કહી શકીએ, જો F1 નું મૂલ્ય આપણે કહી દીધું છે 324 હર્ટ્ઝ હોય, આપણે કહી દીધું તો 324 અહીંયા જોજો માઇનસ F2 બરાબર પ્લસ ઓર માઇનસ 6 હર્ટ્ઝ, પ્લસ ઓર માઇનસ 6 હર્ટ્ઝ આવું આપણને મળે। હવે જુઓ, હું અહીંયા F2 ને સૂત્રનું કરતા બનાવું, F2 બરાબર, ચલો F2 આ બાજુ જશે તો પ્લસ થઈ જશે,
પણ આ બાજુ આવે તો માઈનસ માં આવે એટલે શું થશે 324 ચિહ્ન બદલી જશે માઈનસ પેલું આવે પ્લસ ખ્યાલ આવી ગયો આખું પદ આ બાજુ આવી જાય તો ચિહ્ન બદલી જાય અહીંયા પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ પર તો પ્લસ થઈ જાય 6 એનો મતલબ આપણને એવું થશે F2 બરાબર 324 ઓછા 6 F2 બરાબર 324 પ્લસ 6 આ થયા 318 હર્ટ્ઝ અને આ થયા 330 હર્ટ્ઝ આ બંને માંથી કોઈ પણ એક હોઈ શકે કાં તો 318 હોઈ શકે અથવા 330 હોઈ શકે બંનેનો તમે 324 સાથે તમે તફાવત લો તો કાં તો પ્લસ 6 આવે જો આ લઉં તો 330 આ મોટી કહેવાય એટલે ઉલટાઈ દેવું પડે F2 માઇનસ F1 કહેવું પડે 330 ઓછા 6 એ 324 આવે જો આ લઉં તો F2 નાનું થયું તો આપણે 324 માંથી 318 બાદ કરીએ 6 હર્ટ્ઝ આપણને અહીંયા આવૃત્તિ નું સ્પંદન આપણને જોવા મળે છે હવે શું કહે છે એ તારમાં તણાવ સહેજ ઘટાડવામાં આવે મિત્રો તાર માટે આપણે તાર અને દોરી માટે આપણે એક સમાન લઈએ છીએ જો ઝડપ તરંગ ઝડપ v બરાબર વર્ગમૂળમાં t / v ચલો v બરાબર શું થશે f લેમડા બરાબર વર્ગમૂળમાં t / v હવે અહીંયા ચલો મિત્રો f લેમડા બરાબર વર્ગમૂળમાં t / v હવે જો લેમડા અને મ્યુ તારના સંદર્ભમાં તરંગ લંબાઈ અને એકમ લંબાઈ દીઠ તારનું દળ સમાન આપણે અચળ લઈએ તો f ચલે છે આપણા માટે વર્ગમૂળમાં t મ્યુ અને લેમડા અચળ હોવાથી f ચલે છે વર્ગમૂળમાં t તાર a માં તણાવ સહેજ ઘટાડે આપણે રકમમાં કહ્યું છે કે તાર a માં સહેજ તણાવ ઘટાડીએ હવે તણાવ ઘટે તો સમપ્રમાણતાનો સંબંધ છે f સાથે તો f પણ ઘટશે એટલે સહેજ ઘટાડતેની આવૃત્તિમાં પણ ઘટાડો થાય છે હવે આપણે કેટલા સ્પંદની સંખ્યામાં કેટલું જોવા મળે 3 હર્ટ્ઝ આપણે ધારો કે તારની તાર એ ની શરૂઆતની આપણ આવૃત્તિ 324 હર્ટ્ઝ રકમમાં કીધું છે તમે 3 નો ઘટાડો કરો તો કેટલું થશે 321 હર્ટ્ઝ હવે ઘટાડા પછીની વાત આવી તાર એ ની આવૃત્તિ 321 છે તાર બી ની આવૃત્તિ કાં તો આ હોઈ શકે અથવા તો આ હોઈ શકે પણ મગજમાં આપણે એ પણ યાદ રાખીશું તફાવત કેટલો લેવાનો 3 હર્ટ્ઝ ચલો તમે 330 હર્ટ્ઝ લો 330 ઓછા 321 આ તાર એ ની આવૃત્તિ ઘટાડા સાથેની છે તો 330 માં 321 બાદ કરો અહીંયા 3 ના આવે શું આવે 9 હર્ટ્ઝ આવશે તો આપણને આ આવૃત્તિ મોટો તફાવત દર્શાવે છે આપણે શું કીધું હતું સ્પંદ તમારે સ્પષ્ટ રીતે સાંભળવા હોય તો તમારે આપણને જે તફાવત છે એ તફાવત ખૂબ જ નાનો હોવો જોઈએ તો આ તો પેલી જે રકમમાં આપણે આપ્યું છે એના કરતા મોટું મળે તો આ હોઈ શકે નહીં તમે આ લઈ શકો ચલો આનો આનો આપણે તફાવત લઈએ 321 માં 318 બાદ કરો કેટલો જવાબ આવશે 3 હર્ટ્ઝ આવશે એટલે આપણે લખ્યું જો તાર એ ની આવૃત્તિ ઘટીને 321 જ લઈએ તો તાર બી ની એવી જ આવૃત્તિ લેવી જોઈએ કે જેનો તફાવત 3 હર્ટ્ઝ આવે આ પરિણામને ધ્યાનમાં લેતા F2 માં તમે 330 લો તો એ તફાવત 3 હર્ટ્ઝ આવતો નથી પણ 9 હર્ટ્ઝ આવે છે તો એને બદલે આપણે કઈ લેવી પડે F2 બરાબર 318 હર્ટ્ઝ આપણે લેવી પડે એટલે તાર બી ની મૂળભૂત આવૃત્તિ જે છે એ કેટલી મળશે આપણને 318 હર્ટ્ઝ આપણને મળશે તો જ આપણને ત્રણ સ્પંદ જે આપણને ઉત્પન્ન કરતું જોવા મળે છે ચલો મિત્રો 15.6 ઉદાહરણ નંબર જુઓ જેનું આપણે હમણાં જ ઉપયોગ કર્યો એ પદ્ધતિનો જ આપણે ઉપયોગ કરીશું અહીંયા બે સિતારના તાર એ અને બી સ્વર ગ ધ ઉત્પન્ન કરવા દરમિયાન સહેજ જુદા પડીને 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે ધારી લઈએ મિત્રો ધારો કે તાર એ ની મૂળભૂત આવૃત્તિ F1 અને તાર B ની
ઉતારી લીધી. હવે આપણે જે કહે છે એ આ પ્રમાણે છે. જુઓ શું કહે છે, શેર જુદા પડીને 5 વર્ષની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. F1 માઇનસ F2 બરાબર 5 હર્ટ્ઝ. ચલો હવે શું કહે છે, બી તારમાં તણાવ સેજ વધારતા સ્પંદની આવૃત્તિ ઘટીને 3 હર્ટ્ઝ થાય. બી તારમાં તણાવ સહેજ શું કહે છે વધારતા તેની તેની એટલે કોની તાર બીની આવૃત્તિ આવૃત્તિમાં પણ વધારો થાય છે. કારણ શું આપણે હમણાં જ જોયું, કારણ એફ ચલે છે વર્ગમૂળ માટી. ખ્યાલ આવી ગયો, એફ ચલે છે વર્ગમૂળ માટી. આ પ્રમાણે વ્યક્તિગત તાર બીમાં આવૃત્તિમાં શું થશે, વધારો થશે. એટલે આવું થશે, જુઓ એફ વન માઇનસ એફ ટુ ડેશ, એની આવૃત્તિ હવે એફ ટુ ના કહેવાય પણ એફ ટુ ડેશ કહીશું, તો એ શું થશે, એ તફાવત ઘટીને કેટલો થઈ જાય છે, 3 હર્ટ્ઝ થાય છે. કેટલો થાય છે, 3 હર્ટ્ઝ. ચલો આને હું સમીકરણ નંબર 1 આપું, આને હું સમીકરણ નંબર 2 આપું છું. 1 અને 2 સમીકરણમાં સ્પંદનો જ આપણને એ તફાવત જોવા મળે. શું કહે છે, જો તાર એની આવૃત્તિ જો તાર એની આવૃત્તિ એફ વન બરાબર કેટલી છે, 427 હર્ટ્ઝ હોય તો બીની મૂળભૂત આવૃત્તિ, એટલે આપણા માટે મૂળભૂત આવૃત્તિ કઈ છે, એફ ટુ શોધવાની છે, કેટલી મળશે. ચલો એનો ઉપયોગ કરીએ, સમીકરણ આપણે કહીએ એક પરથી. ચલો બધા ધ્યાન આપજો, એફ વન માઇનસ એફ ટુ બરાબર 5. ચલો અહીંયા આપણે એફ ટુ ને સૂત્રનો કરતા બનાવીએ, તો એફ ટુ આ બાજુ પ્લસ થઈ જાય, 5 આમાં માઇનસ થાય, એફ વન માઇનસ 5, એફ વન માઇનસ 5. ચલો બરાબર કહીએ, એફ વન નું મૂલ્ય કેટલું છે, આપણને આપ્યું છે 427, એમાંથી 5 બાદ કરો, 424 ના અહીંયા 22 હર્ટ્ઝ આપણને મળશે, 422 હર્ટ્ઝ. હજુ આપણે જોઈએ, ચલો જો એમ કે છે આવૃત્તિ વધારો થાય તો આપણને સમીકરણ નંબર 2 મુજબ એફ ટુ ડેશ નું મૂલ્ય મોટું જ મળવું જોઈએ. તો જોઈએ, ચલો એફ વન સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી ચલો એફ વન માઇનસ એફ ટુ ડેશ બરાબર 3 હર્ટ્ઝ માટે એફ ટુ ડેશ બરાબર એફ વન માઇનસ 3. ચલો 427 માંથી 3 બાદ કરો તો 424 હર્ટ્ઝ. ચલો જુઓ, આ મૂળભૂત આવૃત્તિ છે. આ તણાવ વધારવાથી આવૃત્તિમાં વધારો થયો, કેટલો વધારો થયો, વ્યક્તિગત 2 હર્ટ્ઝનો વધારો થયો, એટલે તાર બી ની મૂળભૂત આવૃત્તિ એફ ટુ બરાબર 422 હર્ટ્ઝ મળી, 422 હર્ટ્ઝ મળી. જોઈ લો મિત્રો, તો આપણા માટે અહીંયા સરળ, આપણા માટે તમે તારની આવૃત્તિમાં વધારો કેમ થયો, તણાવ વધાર્યો એટલે એફ ટુ ડેશ નું મૂલ્ય એફ ટુ કરતા મોટું મળે જ, અને પરિણામે આપણને જે મૂળભૂત આવૃત્તિ એફ ટુ થી એ કેટલી છે, 422 હર્ટ્ઝ. મિત્રો, આપણે જે હમણાં જોયું કે જેમાં આપણે સ્પંદ અને એના ઉપરની જે વાત કરી, એક્ઝામ્પલ આપણે લીધા, હવે એનાથી આગળ વધીએ તો એક મહત્વની ઘટના જેને આપણે ડોપલર અસર તરીકે ઓળખીશું. જોકે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો પ્રકાશીય ડોપલર અસર કોને કહેવાય, બસ એ જ વાત આપણે અહીંયા ધ્વનિના સંદર્ભમાં આપણે કહેવાની છે. મિત્રો, આપણે પ્રકાશ ડોપલર ઘટનામાં તમને કદાચ યાદ હોય તો આપણે આ પ્રમાણે જોયું હતું, ધારો કે કોઈ તારો ખડતો હોય
અને એ થોડા તમારા દૂર હોય ને તમારી તરફ આવતો હોય તો એની જે પાછળનો જે લીસોટો છે પ્રકાશીય જે પદ છે એનું એ આપણને તીવ્ર લાગે આપણી તરફ આવતો હોય પણ આપણાથી દૂર જતો હોય તો એ વખતે આપણને ઝાંખો દેખાય તો પ્રકાશની તીવ્રતામાં થતો જે ફેરફાર એ આપણને પ્રકાશીય ડોપલર ઘટના નામની આપણને ઘટના તો દર્શાવે છે પછી એ જ વાત આપણે ધ્વનિના કિસ્સામાં છે મિત્રો ક્રિશ્ચિયન જ્હોન ડોપલર નામના એક વૈજ્ઞાનિકે આપણને આ ઘટના વિશે સમજાવ્યું માટે એને આપણે ડોપલર અસર તરીકે આપણે ઓળખીશું પણ ધ્વનિના કિસ્સામાં છે મિત્રો જે ધ્વનિ ઉદ્ગમ ધ્વનિનો ધ્વનિ ઉત્પન્ન કરે છે એને ધ્વનિ ઉદ્ગમ કહીશું જે ધ્વનિ સાંભળે છે એને શ્રોતા કહીશું અને બંને એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા હોય અને એ પણ પાછા સ્થિર માધ્યમ જો કોઈ હવા લઈએ તો હવા જેવા માધ્યમની સાપેક્ષે જ્યારે ગતિ કરતા હોય ત્યારે શ્રોતાને સંભળાતી આવૃત્તિ એને અનુભવાતી આવૃત્તિ ધ્વનિ એ ધ્વનિ ઉદ્ગમે ઉત્પન્ન કરેલી આવૃત્તિ કરતા કંઈક જુદી જ અનુભવાય છે આ ઘટનાને ડોપલર અસર તરીકે આપણે ઓળખવાની છે મિત્રો વ્યાખ્યા પહેલા જોઈ લઈએ ચલો વ્યાખ્યા જ્યારે ધ્વનિ ઉદ્ગમ અથવા ધ્વનિ ઉદ્ગમને આપણે સોર્સ કહીશું એસ વડે બતાવીશું કેપિટલ એસ વડે સોર્સ અથવા શ્રોતા લિસનર એને એલ વડે બતાવી ધારો કે શ્રોતા કીધો છે એનો સંકેત એલ છે આ ધ્વનિ ઉદ્ગમ છે એનો સંકેત એસ છે કે બંને હવાના માધ્યમની સાપેક્ષે અને એકબીજાની સાપેક્ષે ગતિ કરે ત્યારે શ્રોતા દ્વારા અનુભવાતી ધ્વનિની આવૃત્તિ એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી ધ્વનિની આવૃત્તિ કરતા જુદી સંભળાય છે આ ઘટનાને આપણે શું કહીશું ડોપલર અસર કહીશું કોણે આપી હતી ક્રિશ્ચિયન જ્હોન ડોપલરે આપી હતી એને સમજવા માટે આપણે એનું જે સમીકરણ મેળવીશું એ ઘટનાને આપણે સમજવા માટે આપણે કંઈક થોડીક અહીંયા બાબતો જે છે ધ્યાનમાં રાખવાની થશે તમને ખ્યાલ આવી ગયો શ્રોતા કોને કહેવાય જે સાંભળે છે તે લિસનર ધ્વનિ ઉદ્ગમ કોને કહેવાય જે ધ્વનિનું ઉત્સર્જન કરે છે ઉત્પન્ન કરે છે ધ્વનિ એને આપણે એસ વડે બતાવીશું તો જુઓ કેટલીક બાબતો આપણે અહીંયા ધ્યાન રાખવાની છે સ્થિર હવાની સાપેક્ષે શ્રોતાનો વેગ જેને આપણે શું કહીશું વીએલ એ લિસનર વી એટલે વેગ તો શ્રોતાનો વેગ અને ધ્વનિ ઉદ્ગમનો વેગ વીએસ આપણે સંકેત લઈશું શું કીધું આપણે શ્રોતાનો વેગ વીએલ અને ધ્વનિ ઉદ્ગમનો વેગ વીએસ આપણે લેવો હવે ખાસ યાદ રાખજો સંજ્ઞા પદ્ધતિ શ્રોતાથી ઉદ્ગમ તરફ જતી દિશામાં જતા વેગ વીએલ ને ધન લેવો સમજો ધારો કે પોલીસ વાન અહીંયા સ્થિર ઊભી છે પણ એ પોતાની સાયરન એ વગાડે છે એટલે ધ્વનિ ચારે બાજુ જવાનો હવે શ્રોતા કે જેને આ ધ્વનિ સંભળાય છે એ કઈ બાજુ જતો હોય ધ્વનિ ઉદ્ગમ તરફ જતો હોય એટલે શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ જાય તો એનો વેગ વીએલ ધન લેવાનો પણ જો શ્રોતા પોલીસવાન બીકતો લાગે ને એના દૂર ભાગતો હોય તો દૂર જતો હોય વિરુદ્ધ દિશામાં જતો હોય તો એનો વેગ કેવો લેવાનો આપણે ઋણ લેવાનો ફરીથી શ્રોતાથી ઉદ્ગમ તરફ જતી દિશામાં જતા વેગ વીએલ ને ધન લેવો અને વિરુદ્ધ દિશામાં જતા વેગ વીએલ ને ઋણ લેવો એટલે શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ જાય તો વીએલ ધન લેવો શ્રોતા ધ્વનિ ઉદ્ગમે દૂર જાય તો એનો વેગ વીએલ ઋણ લેવો ચલો ફરીથી ધ્વનિ ઉદ્ગમ માટે ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ જાય તો એનો વેગ વીએસ આપણે ઋણ લેવો અને વિરુદ્ધ દિશામાં જાય તો વીએસ ધન લેવો ધારો કે અત્યારે હાલ લોકડાઉનના સમયમાં 3-4 વ્યક્તિઓ બેઠા હોય અને પોલીસની વાન આવતી હોય પોતાની સાયરન વગાડતી વગાડતી તો એ ધ્વનિ ઉદ્ગમ કઈ તરફ આવે છે શ્રોતા તરફ આવે છે તો એનો જે વેગ છે વીએસ એ હંમેશા યાદ રાખો ધન લેવાનો છે પણ શ્રોતા હોય એનાથી પેલો ધ્વનિ ઉદ્ગમ દૂર જાય તો એને આપણે વીએસ કેવું લઈશું ઋણ લઈશું આટલી વાત તમારે યાદ રાખવાની છે સંજ્ઞા પ્રણાલી આપણે બીજું હંમેશા કોઈ પણ પરિસ્થિતિ હોય ધ્વનિની ઝડપ જેને આપણે વી કહીશું
तो धन ज लेवानो कोई पण दिशा में होय ए धन दिशा में होय के ऋण दिशा में होय कोई पण दिशा में होय तो ये हमेशा एनु जे झड़प छे एनी आगळ चिन्ह केवू मूकवानो प्लस ज मूकवानो। चलो आपणे बे कंडीशन लखी छे अहींया गतिमान श्रोता अने स्थिर ध्वनि उद्गम। जो आ ध्वनि उद्गम छे स्थिर कीधु माटे एनो वेग केवो कही दीधो Vs बराबर 0 ये चारे बाजुए आम नीचे पण आपणने प्रमाणे ध्वनिनु उत्सर्जन करे छे ध्वनिमां आगळ वधे छे ध्वनिनु प्रसरण संगणन अने विघनन मार्फते थाय छे पहेला भणी ग्या आपणे। चलो अहींथी ध्वनि उत्पन्न थाय छे आम आगळ जाय तो ये वखते एनो जे वेग छे ये कयो छे वेग v छे प्लस ज लेवानो एवुं नहीं का प्लस लेवानो ना माइनस लेवानो ना गम्मे ते दिशामां एनुं मूल्य आपणे प्लस ज लईशुं। चलो पहेलू तरंग बीजू तरंग त्रीजू तरंग एम वारंवार उत्पन्न थाय तो बे तरंगो जे छे बे संगणन आपणे रचाया एमनी वच्चेनुं अंतर एटले व्याख्या मुजब शुं थशे तरंग लंबाई लेमडा क्रमिक श्रृंग अथवा क्रमिक गर्त वच्चेना अंतरने तरंग लंबाई लेमडा कहेवाय अथवा बे क्रमिक संगणन अथवा बे क्रमिक विघनन वच्चेना अंतरने पण तरंग लंबाई लेमडा कहीए छीए। मित्रों अहींया श्रोता छे श्रोता ध्वनि उद्गम तरफ जाय छे तो वळी पाछो अहींया आपणे संज्ञा पद्धतिनी याद करीए श्रोताथी उद्गम तरफ जती दिशामां जो श्रोता कई बात जाय छे ध्वनि उद्गम तरफ માટેનો વેગ VL કેવો લેવાનો આપણે પ્લસ લેવાનો। તો જો અહીંયા હવે આપણે પેલું સૂત્ર મૂકી દીધું ધ્વનિની ઝડપ V બરાબર આપણે આવું મૂકીએ છીએ V બરાબર F લેમડા V બરાબર F લેમડા આ આવૃત્તિ કોની હોય જે જ્યાંથી ઉત્પન્ન થાય છે ધ્વનિ એની આ ચલો એમાંથી તમે લેમડાને સૂત્રનો કરતા બનાવો તો લેમડા બરાબર V ભાગ્યા FS જ્યાં V શું છે ध्वनि तरंग नो वेग जेने आपणे ध्वनिनी झड़प ज कीधी छे ख्याल आवी गयो। तो आ सूत्रमांथी आव्यो हवे जुओ आपणे अहींया आ सूत्रमां जोईए तो ऊपरनी बाजुए जमणी बाजु ऊपरनी बाजु वेग बतायो छे त्यारे अहींया वेग बे छे एक ध्वनि तरंगनो वेग छे अने बीजो कोण छे VL VL एटले श्रोतानो वेग छे जे आपणे केवो लेवानो छे प्लस लेवानो छे। तो जुओ આ VL અને V બંને આપણે V ની જગ્યાએ મૂકીએ તો થશે શું આવું થશે જો આમાં આ સૂત્રમાં મૂકીએ છીએ લેમડા બરાબર હંમેશા ધ્વનિની ઝડપ ધન જ લેવી પછી પ્લસ VL કેમ પ્લસ લીધું ભાઈ તો શ્રોતા કઈ બાજુ જાય ધ્વનિ ઉદ્ગમ તરફ ભાગ્યા FS મેં આ સૂત્રમાં કિંમત મૂકી છે। હવે તમે અહીંયા FS આ સૂત્ર પણ યાદ રાખજો આપણે મૂકવાનું થશે હવે આ જે એફએસ છે અહીંયા શ્રોતાના સંદર્ભમાં લઉં તો શ્રોતાને અનુભવાતી જે આવૃત્તિ છે જેને આપણે એફએલ કહીએ તે સંદર્ભ પણ લખી શકાય જો લેમડા બરાબર વી પ્લસ વીએલ ભાગ્યા લેમડા અહીંયા જો એફએલ સૂત્રનો કરતા બનાવો તો એ લેમડા કે જશે છેદમાં જશે તો આ પ્રમાણે આના ઉપરથી આપણે આ સમીકરણ મૂકી શકીએ પણ આ કયા સંજોગોમાં છે જો કોઈ જગ્યાએ વીએસ નો ઉલ્લેખ નથી VS કેવું લીધું છે આપણે એ ધ્વનિ ઉદ્ગમ સ્થિર લીધું છે માટે VS બરાબર શું છે 0 પણ હવે એવું કહીએ બંને ગતિમાં છે ખાસ યાદ રાખજો બંને ગતિમાં છે અને બંને ગતિમાં હોય તો બંને વેગ આપણે ધ્યાનમાં લેવા પડે। મિત્રો ધ્યાન આપો ધારો કે ધ્વનિ ઉદ્ગમ અહીંયા O સ્થાને છે ધ્વનિ ઉદ્ગમનો સંકેત કયો લીધો આપણે S એ ગતિમાં છે ગતિમાં છે ધારો કે આ દિશામાં જાય છે હવે નક્કી કરો VS ની કિંમત આપણે લખવી છે ચિહ્ન સાથે જ્યારે પણ તો ધ્વનિ ઉદ્ગમથી ક્યાં જાય છે દૂર જાય છે જો તો પેલામાં સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો થશે આ સંજોગોમાં। ચલો VS આમ આપણે બતાવ્યો છે અહીંયા t બરાબર 0 સમયે ધ્વનિ ઉદ્ગમ એક તરંગ ઉત્પન્ન કરે છે એવો ધ્વનિ ઉદ્ગમ આપણને અહીંયા ઉત્પન્ન કરીને આપે છે એ ધ્વનિ જે તરંગ છે એ આમ જતું જતું ધારો કે બી સ્થાને પહોંચ્યું એટલે સમય કયો કીધો ટી બરાબર 0 સમયે ઉત્પન્ન થયેલ તરંગ હવે ટી બરાબર ટી સમયે આપણે આવર્તકાળ માપીએ છીએ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અહીંયા એક તરંગ
જ્યારે પસાર થાય એવો લાગતો સમય આપણે કેપિટલ ટી અહીંયા ઓ સ્થાને રહેલું ધ્વનિ ઉદ્ગમ ઓડે સ્થાને પહોંચે તો સમય આપણે કેટલો કહીશું ત્યાં ટી બરાબર કેપિટલ ટી સમય ઉત્પન્ન થયેલું તરંગ તો અહીંથી ઉત્પન્ન કરેલ તરંગ અહીંયા પણ પહોંચ્યું અહીંયા પણ પહોંચ્યું એટલે અહીંથી જો આ સમય કયો કહીશું ટી બરાબર ઝીરો આ સમય કયો કહીશું ટી બરાબર ટી તો મારી જમણી આંગળી જે છે આ બાજુની આમ ટી બરાબર ઝીરો ટી બરાબર ટી એટલે આ બંનેનો તમે તફાવત લો તો કેપિટલ ટી માંથી ઝીરો બાદ કરો કેપિટલ ટી આવે અને એ સમયે કાપેલું અંતર એટલે લેમડા આવે તરંગ લંબાઈની વ્યાખ્યા છે તો આપણે ત્યાં તરંગ લંબાઈ લેમડા બતાવી છે જુઓ અને એ વખતે ઓડે સ્થાને પહોંચે ત્યારે ધ્વનિ ઉદ્ગમ બીજું તરંગ ઉત્પન્ન કરે છે બીજું તરંગ ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે તો અહીંયા બીજું તરંગ અહીંયા પહેલું તરંગ તો આ અંતરને પણ શું કહેવાય લેમડા કહીશું શું કહીશું લેમડા અહીંયા જુઓ શ્રોતા એલ એ ધ્વનિ ઉદ્ગમ તરફ કેટલા વેગથી વીએલ વેગથી ગતિ કરે છે એ વખતે બંને આમ ગતિમાં હોય તો આપણ પરિણામ શું મળે છે આપણે અહીંયા મેળવવાનું થાય છે ચલો મિત્રો હવે જુઓ ફરીથી અહીંયા જ્યારે પહેલું તરંગ ઉત્પન્ન કરવામાં આવ્યું તરંગ અહીંયા બી બિંદુ પર પહોંચ્યું એ બાજુ એ બિંદુ પહોંચ્યું હવે જ્યારે ટી બરાબર ટી સમય ઓથી ક્યાં પહોંચ્યું ઓડે સ્થાને એટલે આટલું અંતર ધ્વનિ તરંગે કાપ્યું અને આટલું અંતર ધ્વનિને કાપ્યું ધ્વનિએ કાપ્યું આટલું અંતર ધ્વનિ ઉદ્ગમે કાપ્યું ઓ સ્થાને થી ક્યાં પહોંચ્યું ઓડે સ્થાને અને આટલું અંતર પહેલું તરંગ જે છે એને કાપ્યું જેને કહે છે ધ્વનિ તરંગે આટલું અંતર કાપ્યું તો આપણે લખ્યું જુઓ ટી બરાબર ઝીરો સમય ધ્વનિ ઉદ્ગમ ક્યાં હતું ઓ સ્થાને અને ટી બરાબર ટી સમય ક્યાં પહોંચી ગયું ઓડે સ્થાને તેને કાપેલું અંતર ઓ ઓડેશ આપણી પાસે સૂત્ર છે જુઓ વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતર ભાગ્યા સમય ચલો હવે આના ઉપર મારે અંતર મેળવવું છે તો તમે શું કહેશો દાખલા ધ્વનિ તરંગ માટે ધ્વનિ ઉદ્ગમ માટે મારે કહેવું છે ચલો ધ્વનિ ઉદ્ગમનો વેગ કયો લીધો આપણે વીએસ ઝીરો નથી હવે વીએસ ચલો અંતર કેટલું અંતર કાપ્યું ઓ ઓડેશ ઓ ઓડેશ અને સમય કેટલો કહીશું ટી સમય કેપિટલ ટી કહીશું હવે તમે જુઓ ઓ ઓડેશ ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે વીએસટી વીએસટી ચલો હવે આપણે ધ્વનિ તરંગ માટે વાત કરીએ છીએ ધ્વનિ તરંગ ચલો એનો વેગ કેટલો વી ધ્વનિ તરંગનો વેગ કેટલો વી બરાબર એને કાપેલું અંતર ઓ બી ઓબી ભાગ્યા ટી ઓબી બરાબર શું થશે વીટી શું થશે વીટી આ બંને અને આકૃતિમાં જુઓ હું તમને નામ બોલું છું બી ઓડેશ એ કુલ અંતર કેટલું થશે મને લેમડા તો લેમડા બરાબર આપણે કહીશું ભાઈ ઓ બી પ્લસ ઓ ઓડેશ જોઈ લો આકૃતિમાં ઓડેશ બી જેને આપણે લેમડા કહીશું તો શું થશે ઓ બી પ્લસ ઓ ઓડેશ ચલો ઓબી કેટલું છે જોઈ લો ઉપર આપણે મેળવેલું છે ઓબી તો વીટી પ્લસ ઓ ઓડેશ વીએસટી શું કોમન કાઢશો ટી વી પ્લસ વીએસ ખ્યાલ આવી ગયો ચલો અહીંયા શું થશે લેમડા અહીં શું થશે લેમડા હવે આપણે ટી બરાબર શું મૂકીશું ટી બરાબર શું છે વન અપોન એસ શું થયું જુઓ બરાબર વી પ્લસ વીએસ વન અપોન એફ એસ લેમડા ચલો આમાં લેમડાને સૂત્રનું કરતા બનાવો તો શું થશે વી પ્લસ વીએસ ભાગ્યા એફ એલ સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી આપણને આવું પરિણામ મળે છે ચલો ભેગું કરી દઈએ શું થશે
वी प्लस वी एल भाग्या एफ एल बराबर वी प्लस वी एस भाग्या एफ एस। आ समीकरण बे ने आपणे डॉपलर घटना डॉपलर असर समझवा माटेनुं समीकरण आपणे गणीशुं। मित्रों बोली जे समीकरण वी प्लस वी एल भाग्या एफ एल बराबर वी प्लस वी एस भाग्या एफ एस। चलो मित्रों अपने जो समीकरण मेळ्युं समीकरण नंबर बे के जे आपणा माटे अहीं एफ एल सूत्र नो कर्ता बनीने आपणे अहीं मूकी शकीए के भाई श्रोताने केवी तरंग आवृत्ति अनुभवाय छे। ધારો કે અહીંયા કન્ડિશન લખી શ્રોતા સ્થિર હોય અને ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે। મિત્રો શ્રોતા સ્થિર છે માટે એનો વેગ કેવો થઈ જાય જીરો। હા વીએસ ની વાત કરીએ વીએસ શું છે ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે। યાદ કરો ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે તો એનો વેગ કેવો લેવાનો ઋણ લેવાનો એટલે વીએસ ની જગ્યાએ શું લઈશું માઇનસ વીએસ। ચલો એફએલ બરાબર ચલો તમે આમાંથી એક કામ કરીએ આપણે એક કામ કરીએ અહીં જુઓ સમીકરણ બે હું ઉલટાવી દઉં છું વ્યસ્ત કરી દઉં છું તો મને આવું પરિણામ મળે એફ એસ ભાગ્યા વી પ્લસ વી એસ ઉલટાવી દીધું હું એફ એલ ને સૂત્રનો કરતા બનાવું એફ એલ બરાબર શું થશે આ છેદવાળું પદ એક અંશમાં થશે ગુણાકારનું અંશમાં ગુણાકારનું શું થશે જુઓ V plus VL भाग्या V plus VS into FS થાય સમીકરણ બે પ્રમાણે। હવે અહીંયા જુઓ તમે VL નું મૂલ્ય 0 મૂકો એટલે V ભાગ્યા અહીંયા 0 થઈ ગયું V plus 0 અહીંયા V minus VS into FS થયું છે। VL ની કિંમત શું મૂકી આપણે 0 અને પેલું વીએસ નું મૂલ્ય માઇનસ વીએસ મૂક્યું। હવે તમે અહીં કહી શકો છેદ કેવો થયો નાનો થયો કંઈક બાદ થાય છે અને અંશ મોટો થયો આની સાપેક્ષમાં આ વી માંથી કંઈક બાદ થાય પેલું તો વી છે તો છેદ મોટો નાનો થયો અંશ મોટો થયો તો પરિણામ કેવું મળે આપણને મોટું મળે તો આપણે અહીંયા એફએલ નું મૂલ્ય એ એફએસ કરતો કેવું મળે મોટું મળે એનો મતલબ કે અનુભવાતી આવૃત્તિ વધુ જોવા મળે છે એટલે વધુ તીક્ષ્ણ આપણને ધ્વનિ કેવું લાગે તીક્ષ્ણ લાગે ધ્વનિ તીક્ષ્ણ અનુભવાય છે ચલો અહીંયા જુઓ શ્રોતા સ્થિર છે આપણે આ સૂત્ર યાદ રાખજો મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખીશું કદાચ આ યાદ ન રહે તો તમે આ સૂત્ર યાદ રાખવાનું વ્યસ્ત કરી દેવાનું છે। ચલો શ્રોતા સ્થિર છે માટેનો વેગ વીએલ બરાબર 0 ધ્વનિ ઉદ્ગમ શ્રોતા દૂર જાય તો વીએસ બરાબર શું લઈશું પ્લસ વીએસ જ લઈશું કેમ તો જ્યારે ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જાય ત્યારે આપણે વેગ કેવો લેવાનું ધન લેવાનું તો એફ એલ બરાબર વી પ્લસ વી એલ ભાગ્યા વી પ્લસ વી એસ ઇન્ટુ એફ એસ આમાં શું થશે જુઓ વી એલ ની કિંમત 0 મૂકીએ તો વી પ્લસ 0 ભાગ્યા વી પ્લસ વી એસ આવું થયું ખ્યાલ આવે છે અને એ વખતે તમે થોડું ધ્યાનથી જુઓ છેદ કરતા સોરી અંશ કરતા છેદ કેવો થયો મોટો કંઈક ઉમેરાય છે પેલા છેદમાં વી પ્લસ વીએસ માં એટલે છેદ મોટો થયો તો પરિણામ કેવું થયું નાનું માટે એફ એલ લેસ ધેન એફ એસ એટલે અનુભવાતી આવૃત્તિ એ ઓછી હોય છે એ ધ્વનિ એની પ્રબળતા ઘટતી જાય છે આપણે આના ઉપરથી કહી શકીએ મિત્રો તો એ આપણા માટે ધ્વનિ થોડો ઓછો તીવ્ર આપણને અનુભવાય છે। જુઓ એવી બીજી બે આપણે શરતો લખી શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ એકબીજા તરફ ગતિ કરે ધ્યાન આપજો આ શ્રોતા છે જેને આપણે એલ કહીએ એનો વેગ વી એલ ચલો આ ધ્વનિ ઉદ્ગમ છે એનો વેગ શું થશે વીએસ
અહીંયા જુઓ, શ્રોતા એ એલ કહીએ તો એ ધ્વનિ ઉદ્ગમથી દૂર જાય છે, અને અહીંયા ધ્વનિ ઉદ્ગમ છે એસ, એ પણ શ્રોતાથી દૂર જાય છે, એનો વેગ વી એસ. અહીંયા શું લખાય જુઓ, આ ધ્વનિ શ્રોતા સ્થિર છે આ એલ, અને અહીંયા ધ્વનિ ઉદ્ગમ એટલે એસ શ્રોતા તરફ ગતિ કરે છે, આવું થશે. અહીંયા જોઈએ તો સ્થિર શ્રોતા છે, જ્યારે ધ્વનિ ઉદ્ગમ એસ શ્રોતાથી દૂર જાય છે, એટલે આનો વેગ તો વીએલ બરાબર ઝીરો, અહીંયા વેગ વીએલ બરાબર ઝીરો, અને વીએસ ની કિંમત આપણે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે લખવી પડે. ચલો અહીંયા જો, તો આપણે અહીંયા ધ્વનિ ઉદ્ગમ અને શ્રોતાની સંજ્ઞા પદ્ધતિ યાદ કરીએ. વીએલ ની કિંમત શ્રોતા ધ્વનિ ઉદ્ગમ તરફ જાય તો એનો વેગ ધન લેવો, પણ ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે તો એનો વેગ ઋણ લેવો. ચલો એફએલ બરાબર વી પ્લસ વીએલ ભાગ્યા વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ નું સૂત્રમાં કિંમત મૂકું તો વી પ્લસ વીએલ થાય, અને અહીંયા વી વીએસ એસ ની જગ્યાએ શું મૂકશો, વીએસ ની જગ્યાએ માઇનસ વીએસ મૂકશો એફ એસ. હવે જુઓ, છેદ નાનો થયો, બાદ બાકી થાય છે, અંશ મોટો થયો, માટે એફ એલ ગ્રેટર ધેન શું થશે એફ એલ, એટલે ધ્વનિ તીવ્ર અનુભવાય છે, ધ્વનિ તીવ્ર અનુભવાય છે. જઈ અહીંયા જોઈએ તો ચલો વીએલ ની કિંમત અને અહીંયા વીએસ ની સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ, શ્રોતા ધ્વનિ ઉદ્ગમે દૂર જાય માટેનો વેગ ઋણ લાય ઋણ થાય, ધ્વનિ ઉદ્ગમ શ્રોતાની દૂર જાય છે માટેનો વેગ ધન લેવો. એફ એલ બરાબર વી પ્લસ વીએલ ભાગ્યા વી પ્લસ વીએસ ઇન્ટુ એફ એસ. એમાં પેલો સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આપણ શું થશે, વી ચલો વીએલ છે, વીએલ જગ્યાએ માઇનસ વીએલ મૂકવાનું ભાગ્યા વી, હવે વીએસ ની જગ્યાએ શું મૂકશો, પ્લસ વીએસ મૂકીશું ઇન્ટુ એફ એસ. એટલે થયું શું, અહીંયા થયું શું, છેદ મોટો મળ્યો, અંશ નાનો, અંશમાં કઈ બાદ થાય છે, એટલે અંશ નાનો થાય, છેદ મોટો થાય, એટલે એફ એલ નું મૂલ્ય એફ એસ કરતો કેવું મળે, નાનું મળે, એટલે ધ્વનિ ની પ્રબળતા ઘટતી જાય છે. અને આપણે શું કહીશું, ડોપલર અસર તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, આજે જે વાત કરી એમાં મેઇન સૂત્ર તમે યાદ રાખો, એફ એલ બરાબર વી પ્લસ વીએલ ભાગ્યા વી પ્લસ વીએસ ઇન્ટુ એફ એસ. આપણે ફરી યાદ કરીએ સંજ્ઞા પદ્ધતિ, શ્રોતા જેને આપણે એલ કહીશું એ ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ કરે તો એનો વેગ વીએલ ધન લેવો, શ્રોતા ધ્વનિ ઉદ્ગમથી દૂર જાય તો એનો વેગ ઋણ લેવો, પણ શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ, ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ ગતિ કરે તો એનો વેગ વીએસ ઋણ લેવો, પણ ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જાય તો એનો વેગ વીએસ ધન લેવો. આ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે અહીંયા કિંમતો મૂકીએ તો આપણને એફ એલ ની કિંમત આપણને મળે છે, વધારે મળે એફ એસ કરતો તો એવું કહેવાય કે ધ્વનિ બહુ તીવ્ર અનુભવાય છે, પણ જો ઓછી મળે, અહીંયા જે ઓછી મળે છે એમ કહેવાય કે એની પ્રબળતા ઘટતી જાય છે, અને આપણો અનુભવ પણ થાય. ધારો કે આપણે ઘરની અંદર બેઠા હોય, બારી બારણા બંધ છે, પણ બહાર આપણા બહારની બાજુએ કોઈ વેહિકલ આવીને ઊભું થઈ જાય તો એનો ધ્વનિ જે છે એ આપણને તીવ્ર અનુભવાય, એટલે આપણને તત ખ્યાલ આવે. કદાચ આપણે એનું જેમ થોડું ધ્યાન રાખીએ, આપણા ઘર આગળ કોઈકે પોતાનું સાધન ઊભું રાખ્યું તો આપણી તરફ આવી રહ્યું છે આપણો અનુભવાય, પણ જો ધીમે ધીમે ધ્વનિ ઘટતો જાય, એની પ્રબળતા ઘટતી જાય, તો આપણે એવું અનુભવીએ અંદર ઘરમાં બેઠા બેઠા કે ભાઈ આ જે વેહિકલ છે એ આપણાથી દૂર જાય છે, ખ્યાલ આવે છે. તો આપણે આ પ્રમાણે એ ઘરની અંદર બેઠા બેઠા ડોપલર અસર આપણે ની મદદથી આપણે આ પ્રમાણે નિર્ણય લઈ શકીએ છીએ, અને સમીકરણો આપણે મેળવ્યાનું, ખાસ તો પેલું એફ એલ બરાબર વી પ્લસ વીએલ ભાગ્યા વી પ્લસ વીએસ કૌંસમાં ઇન્ટુ એફ એસ, આપણે અહીંયા એ સમીકરણ ઉપરથી આપણે યાદ રાખીશું, પરિણામ મેળવવાનું થાય આપણે મેળવી શકીએ છીએ.